તો મિત્રો, આપણે થર્ડ ચેપ્ટર અહીંયા શરૂ કરીએ છીએ. તો થર્ડ ચેપ્ટરના અંદર જે છે નામ એનું કરંટ ઇલેક્ટ્રિસિટી, ગુજરાતીમાં એને કહીશું પ્રવાહ વિદ્યુત. ઓકે, અહીંયા આગળ જે એનું ઇન્ટ્રોડક્શન છે એ જરા આપણે જોઈ લઈશું. ફર્સ્ટ ગુજરાતી માટે એ ઇન્ટ્રોડક્શન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા આગળ જે આપણે જોવાના છે ઇલેક્ટ્રોસ્ટેટિક કરતાં કઈ રીતે ડિફરન્ટ છે જોવાનું છે. આગળના બંને પ્રકરણમાં વિદ્યુતભારો મુક્ત અથવા બંધિત સ્થિર હતા, મહદઅંશે તેમની વચ્ચેની આંતરક્રિયાઓ પણ. આવા અભ્યાસને સ્થિત વિદ્યુતશાસ્ત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક કહે છે. એટલે આગળ જે ભણી ગયા એમાં મોસ્ટલી વી મેનલી સ્ટડીડ ધી ઇન્ટરેક્શન બિટવીન ધેમ એન્ડ ધ સ્ટડી ઓફ ધીસ બ્રાન્ચ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન અવર પ્રીવિયસ ચેપ્ટર્સ. ઓકે, આ પ્રકરણમાં આપણે વિદ્યુતભારોને ઉર્જા આપીને ગતિ કરતા એટલે કે દોડતા કરીશું. આવા ગતિ કરતા વિદ્યુતભારોને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. સો ઇન ધીસ પ્રેઝન્ટ ચેપ્ટર વી વિલ બ્રિંગ ધીસ ચાર્જિસ ઇન મોશન બાય પ્રોવાઇડિંગ એનર્જી ટુ ધેમ. સચ ચાર્જિસ ઇન મોશન કન્સ્ટિટ્યુએટ અન ઇલેક્ટ્રિક કરંટ. સો ઇન એવરી ડે લાઈફ વી સી મેની ડિવાઇસીસ વેર ચાર્જિસ ફ્લો ઇન સ્ટેડી મેનર, લાઇક વોટર ફ્લોઇંગ સ્મૂથલી ઇન રિવર, અ સેલ ડ્રીવન ક્લોક, ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો વેર એક્ઝામ્પલ ઓફ સચ ડિવાઇસીસ. તો રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ જેમાં વિદ્યુતભારનું વહન નદીના સ્થાયી પ્રવાહની જેમ સ્થાયીપણે થાય છે. સેલથી ચાલતું ઘડિયાળ, ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો આના ઉદાહરણ છે. ઓકે, આના અંદર જે આપણે સ્ટડી કરવાની છે આની PDFનો આ જે આગળનો ભાગ છે હું તમને ફોરવર્ડ કરેલો છે, ત્યાં આપણે જોઈશું. અહીંયા આગળ વિદ્યુત વહન સાથે સંકલિત રાશિઓ જેવી કે વિદ્યુત પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગ, મોબિલિટી વગેરેનો અભ્યાસ કરીશું. આ બધી રાશિઓ આપણે નવી તારવવાની છે. ઓકે, આ ઉપરાંત અવરોધો, વિદ્યુત કોષો, એના જોડાણો, કેપેસિટરની જેમ નેટવર્કના વિશ્લેષણો માટે કિર્ચોફના નિયમો આજે છે કેપેસિટરને પણ એપ્લાય કરી શકાય. વાહકમાં વિદ્યુત વહન દરમિયાન વિદ્યુત ઊર્જા ઉષ્મા ઉર્જાના રૂપાંતરનો અભ્યાસ કરીશું. વિદ્યુત કોષના EMFના માપન માટે પોટેન્શિયોમીટર તેમજ અવરોધના માપન માટે વિસ્ટન બ્રિજ વિશે પણ મેળવીશું. અહીંયાથી આપણું પ્રેક્ટિકલ ચાલુ થાય. ઓકે, સો ઇન ધ પ્રેઝન્ટ ચેપ્ટર વી શોલ સ્ટડી સમ ઓફ ધી બેઝિક લો કન્સર્નિંગ સ્ટેડી કરંટ એન્ડ ધ ક્વોન્ટિટીઝ એસોસિએટેડ વિથ ધ ફ્લો ઓફ ચાર્જિસ લાઇક ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી. ધીસ ઇઝ ધ ક્વોન્ટિટી વી વિલ ડિરાઈવ. ડ્રિફ્ટ વેલોસિટી એન્ડ ધ મોબિલિટી, ધીઝ આર ધી ક્વોન્ટિટીઝ. મોર એવર વી શોલ સ્ટડી અબાઉટ ધ રેઝિસ્ટર્સ, સેલ, દેર ડિફરન્ટ કનેક્શન્સ લાઇક ધી કેપેસિટર, કિર્ચોફ્સ રૂલ ફોર ધ એનાલિસિસ ઓફ ધ નેટવર્ક. ધીસ કેન બી એપ્લાયડ ટુ કેપેસિટર ઓલ્સો. એન્ડ ધ કન્વર્ઝન ઓફ ઇલેક્ટ્રિક એનર્જી ટુ હીટ એનર્જી ડ્યુરિંગ ધ કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિક થ્રુ ધ કન્ડક્ટર. ધીસ ઇઝ યુ હેવ સ્ટડીડ ઇન ધ 10th સ્ટાન્ડર્ડ. ફર્ધર વી શોલ સ્ટડી ધ ઇન્ફોર્મેશન અબાઉટ પોટેન્શિયોમીટર હિયર અવર ફર્સ્ટ પ્રેક્ટિકલ સ્ટાર્ટ ઇન ધ એન્ડ ઓફ અવર ચેપ્ટર. સો જે પહેલો ભાગ છે આપણો એ છે વિદ્યુત પ્રવાહ. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક કરંટ. વોટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક કરંટ? આ જે છે એ ખાલી સમજવાનું છે, કારણ કે આ જે છે ઇટ ઇઝ એક્સપેક્ટેડ યુ હેવ લર્ન્ડ ઇન 10th સ્ટાન્ડર્ડ. આમાં અપેક્ષા રાખવામાં આવી હોય કે 10મા ધોરણમાં તમે ભણી ગયેલા છો. સો ઇન કરંટ ઇલેક્ટ્રિસિટી યુ શુડ હેવ ટુ લર્ન અબાઉટ ધ ઇલેક્ટ્રિક કરંટ. ફર્સ્ટ વિદ્યુત પ્રવાહ વિશે જાણવું અગત્યનું છે. વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત ભારની ગતિને લીધે થાય છે. વાહકના કોઈ આડછેદમાં ટી સમયમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર ક્યુ હોય તો વિદ્યુતભારના સ્થાયી વહન માટે I = Q/T. કરંટ એટલે કોઈ પણ આડછેદમાંથી પસાર થતો એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર. વિદ્યુત પ્રવાહ એટલે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર. એની પ્રોપર વ્યાખ્યા આ રીતે છે. વિદ્યુતભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. સો ધી પ્રોપર ડેફિનેશન ઇઝ ધ અમાઉન્ટ ઓફ ચાર્જ. ધીસ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ચાર્જ
फ्लोइंग थ्रू पर यूनिट टाइम, फ्लोइंग थ्रू पर यूनिट टाइम क्रॉस अक्रॉस एनी क्रॉस सेक्शन ऑफ कंडक्टर हेल्ड परपेंडिकुलर टू द डिरेक्शन ऑफ द फ्लो ऑफ चार्ज इज कॉल्ड द करंट। मतलब के आप अँ आग कोई पण कंडक्टर हो, मान लो कि अँ आग कोई पण कॉपर नो वायर है, ओके, तो एना अंदर आ डिरेक्शन में मान लो कि करंट फ्लो थाय, ओके, अँ आग आ डिरेक्शन में करंट फ्लो थत ए विद्युत भारों की गति थती, मतलब चार्ज फ्लो थत हो, तो अँ आग एक्रॉस एनी क्रॉस सेक्शन मतलब आड़छेद में पसार थत तो चोख्खो विद्युत भारों जत्थो अँ के विद्युत भार चोख्खो पसार थाय एकम समय में एने कहवाय विद्युत प्रवाह। ओके, एना सीम्युलेशन माटे मैं अहीं आगळ एक सर्किटरी बतावी छे। तो अहीं आगळ बेटरी छे, तमे जोई शको छो कि अहीं आगळ बेटरी छे, आजे छे बेटरी छे आपणी, ओके, आजे बेटरी छे एने आपणे वायर साथे कनेक्ट करीए आ रीते, अने स्विच जे छे ए ऑन करीए, तो आमां सर्टेन डिरेक्शनमां करंट फ्लो थशे, एंड यू विल सी दैट बल्ब ग्लोज, बल्ब छे चालू थशे। तो अहीं आगळ जे करंट फ्लो थाय छे, अहीं आगळ जे छे ए पॉजिटिव टर्मिनल छे, एमांथी कन्वेंशनल करंट आ डिरेक्शनमां जाय छे, ओके, अने अहीं नेगेटिव टर्मिनलमां બેટરીના નેગેટિવ ટર્મિનલમાં આવે છે આ રીતે। તો અહીંયા આગળ જે પણ અહીંયા આપણે એનો ક્રોસ સેક્શનલ એરિયા લઈએ, એમાંથી યુનિટ ટાઈમમાં કેટલો કરંટ પાસ થાય છે, સોરી કેટલો ચાર્જ પાસ થાય છે, કેટલો વિદ્યુત ભાર પાસ થાય છે, એને કરંટ કહેવાય। કરંટ જો આપણે મેજર કરવો હોય કેટલો કરંટ પાસ થાય છે, તો એના માટે એમીટર યુઝ થાય કરંટ મેજર કરવા માટે। તો કરંટ મેજર કરવો હોય તો એમીટરને સિરીઝમાં કનેક્ટ કરવું પડે, મતલબ કે આ રીતે આ જે એમીટર છે એને તમારે અહીંયા રસ્તામાં આ રીતે કનેક્ટ કરવું પડે। તો એ બતાવે છે કે 0.9 એમ્પિયર કરંટ પાસ થાય છે, 0.9 એમ્પિયર, દેટ મીન્સ એમ્પિયર ઇઝ એ યુનિટ ઓફ કરંટ। સો હિયર ધ યુનિટ ઓફ કરંટ ઇઝ એમ્પિયર, બીકોઝ ધ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, ક્યુ જે છે ચાર્જ છે, એનો યુનિટ કુલમ થાય, કુલમ પર સેકન્ડ આનો એકમ થશે, ઇન અધર વર્ડ્સ ઇટ ઇઝ કોલ્ડ એમ્પિયર, ઓકે, સો કુલમ પર સેકન્ડ છે એનો યુનિટ એસઆઈ યુનિટ છે, વિચ ઇઝ ઇન ધ મેમરી ઓફ આન્દ્રે મેરી ધ એમ્પિયર, એમની યાદમાં એનો એસઆઈ યુનિટ જે છે એ એમ્પિયર કહેવાય છે। એમ્પિયર એને કેપિટલ એ વડે ડિનોટ કરાય, કારણ કે સાયન્ટિસ્ટના નામ ઉપર છે। સો અહીંયા આગળ તમે જે જોયું એ કરંટ છે, અહીંયા આગળ આપણું જે કંડક્ટર છે, કંડક્ટરના ક્રોસ સેક્શનલ એરિયામાંથી જે કરંટ પાસ થાય છે, સોરી ચાર્જ પાસ થાય છે, એ આપણો કરંટ કહેવાય, રાઈટ। ચલો, તો તો અહીંયા આગળ મેં તમને બતાવ્યું એન્દ્રે મેરી ધ એમ્પિયર, જે રિવોલ્યુશનરી સાયન્ટિસ્ટ ઇન્વેન્ટર હતા ફ્રાન્સના, જેમને કરંટ ઇલેક્ટ્રિસિટીમાં સારું એવું કન્ટ્રીબ્યુશન કરેલું છે, યોગદાન આપેલું છે। તો એમને એકચ્યુઅલી કોઈ કરંટનું ઇન્વેન્શન નહોતું કર્યું, પણ એમને જે ઇન્વેન્શન કર્યું હતું એનાથી 1 એમ્પિયર યુનિટ ડિફાઇન થયો, એટલે જે કરંટનો યુનિટ એમ્પિયર છે એ કેમ થયો એ જે છે એની ડિસ્કશન આપણે ફોર્થ ચેપ્ટરમાં કરીશું, ઓકે। તો અહીંયા આગળ તમે જોઈ લીધું કે કરંટ કોને કહેવાય, એટલે કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, તો વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી, કોઈ પણ એકમ નહીં બોલવાનું, કોઈ પણ આડછેદમાંથી
એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, સો ધ અમાઉન્ટ ઓફ ચાર્જ ફ્લોઈંગ પર યુનિટ ટાઈમ, ધ અમાઉન્ટ ઓફ ચાર્જ ફ્લોઈંગ પર યુનિટ ટાઈમ એક્રોસ એની ક્રોસ સેક્શનલ એરિયા, હિયર ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એની ક્રોસ સેક્શન એરિયા, નોટ ધી યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. સો ધ અમાઉન્ટ ઓફ ચાર્જ ફ્લોઈંગ પર એની યુનિટ પર યુનિટ ટાઈમ એક્રોસ એની ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ કન્ડક્ટર હેલ્પ પરપેન્ડિક્યુલર ધ ડિરેક્શન ઓફ ધ ફ્લો ઓફ ચાર્જ ઇઝ કોલ્ડ કરંટ. ઓકે, તો આ જે છે એ કરંટની ડેફિનેશન થઈ. ઓકે, તો વન એમ્પિયર, વેન ઇટ ઇઝ ટુ સે ઇટ ઇઝ વન એમ્પિયર, વન એમ્પિયર ક્યારે કહેવાય? ઓકે, સો વન એમ્પિયર મીન્સ વન કુલમ, વન કુલમ ક્યારે કહેવું કે ભાઈ વન એમ્પિયર કરંટ પાસ થાય છે? તો વન કુલમ પર વન સેકન્ડ. ઓકે, મતલબ કે વાહકના આડછેદમાં એક સેકન્ડમાંથી એક કુલમનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એને એક એમ્પિયર કહેવાય. ઓકે, સો ઇફ વન કુલમ ઓફ ચાર્જ ક્રોસિસ એની ક્રોસ સેક્શન ઓફ ધ કન્ડક્ટર પરપેન્ડિક્યુલર ધ ડિરેક્શન ઓફ ધ કરંટ ઇન વન સેકન્ડ, ધેન કરંટ થ્રુ દેટ ક્રોસ સેક્શન ઇઝ સેડ ટુ બી વન એમ્પિયર. સિમ્પલી વેન વન કુલમ ચાર્જ ક્રોસિસ ધી ક્રોસ સેક્શન ઇન વન સેકન્ડ, ધેન ધ કરંટ ઇઝ સેડ ટુ બી વન એમ્પિયર, ધ કરંટ ઇઝ સેડ ટુ બી ફ્લોઇંગ વન એમ્પિયર. ઓકે, તો અહીંયા આગળ જે તમને બતાવ્યું 0.9 એમ્પિયર છે. ઓકે, અહીંયા જે બેટરી છે એની વેલ્યુ જરા ઇન્ક્રીઝ કરું, ચલો 1 એમ્પિયર થયો. 1 એમ્પિયર થયો એનો મિનિંગ શું થયો કે અહીંયા આગળ કોઈ પણ તમે ક્રોસ સેક્શનલ એરિયા લો તો એમાંથી હાલ કેટલો ચાર્જ પાસ થતો હશે? તો અહીંયા ક્રોસ સેક્શનલ એરિયામાં 1 કુલમનો ચાર્જ પાસ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ અહીંયા તમને એક કહી દઉં કે અહીંયા આગળ જે બેટરી છે એના પોઝિટિવ ટર્મિનલમાંથી અહીંયા કરંટ પાસ થાય છે, તો પોઝિટિવમાંથી આ ડિરેક્શનમાં નેગેટિવમાં એન્ટર થાય છે, એટલે કે ધનમાંથી ઋણમાં જાય છે. જો ઇલેક્ટ્રોન્સનો કરંટ લઉં તો આ રીતે ઉલટો હોય, નેગેટિવથી પોઝિટિવ હોય. ઓકે, તો ધીસ ઇઝ એકચ્યુઅલ કરંટ, ધ કરંટ ઇઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રોન્સ, વિદ્યુત પ્રવાહ જે છે એ ઇલેક્ટ્રોનના કારણે છે, અને નેગેટિવ ટર્મિનલથી આપણા રેઝિસ્ટર અથવા કોઈપણ ડિવાઇસમાંથી પાસ થઈને પોઝિટિવમાં આવે, બરાબર. પણ હિસ્ટ્રીમાં એક જે ભૂલ થઈ છે કે હિસ્ટ્રીમાં ભૂલ એવી થયેલી છે કે શરૂઆતમાં જ્યારે ઇન્વેન્શન થયું એ વખતે આપણે ભૂલથી એવું વિચારેલું કે ભાઈ જે કરંટ છે એ ડ્યુ ટુ પોઝિટિવ ચાર્જ એટલે કે ધન વિદ્યુત ભારને કારણે છે, એટલે આપણે એવું વિચારતા કે બેટરીના પોઝિટિવમાંથી અહીંયા નેગેટિવમાં જાય છે. ઓકે, બટ લેટર આફ્ટર ધ ઇન્વેન્શન ઓફ ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનની શોધ થઈ એના પછી આપણને ખબર પડ્યું કે કરંટ છે એકચ્યુઅલી ઇલેક્ટ્રોનના કારણે છે, નેગેટિવથી પોઝિટિવ હોય. તો આપણે કરવું શું? તો અહીંયા આગળ જે કરંટ લઈએ છીએ જે નેગેટિવમાંથી ઇલેક્ટ્રોનના કારણે ડ્યુ ટુ ઇલેક્ટ્રોન પોઝિટિવમાં આવે છે એ ઇલેક્ટ્રિક કરંટ છે, વિચ ઇઝ એક્ચ્યુઅલ. પણ આપણે જે આપણી બુકમાં છે કન્વેન્શનલ કરંટ લઈશું. કન્વેન્શનલ એટલે પરંપરાગત વિદ્યુતભાર, પ્રચલિત વિદ્યુતભાર જે છે એ આપણે ધનથી ઋણ તરફ લઈશું. તો આપણી બુકમાં જેટલા પણ એક્ઝામ્પલ્સ છે એ બધામાં આપણે જે કરંટ છે એ કન્વેન્શનલ લઈશું, મતલબ પોઝિટિવ ટર્મિનલમાંથી નીકળશે અને નેગેટિવ ટર્મિનલમાં એન્ટર થશે. ઓકે, બટ રિમેમ્બર ફ્રેન્ડ્સ, કરંટ ફ્લોઝ ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ, એટલે કે ઋણથી ધન તરફ જતો હોય છે. અગાઉ મેં તમને સમજાવ્યું તો એ પ્રમાણે વન કુલમનો જે ચાર્જ છે એ બહુ વધારે કહેવાય, મતલબ વન કુલમનો વિદ્યુત ભાર બહુ વધારે કહેવાય. તો વન એમ્પિયર જે છે એ પણ બહુ વધારે કહેવાય, મતલબ વન એમ્પિયર ઇઝ લાર્જ ઇનફ યુનિટ, એ બહુ મોટો એકમ છે. તો વ્યવહારમાં જે આપણે યુનિટ જોઈશું એ બધા નાના વિદ્યુત પ્રવાહો માટે મિલી એમ્પિયર, એટલે કે 10^-3 મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર એટલે 10^-6 મિલી એમ્પિયર, એવા એકમો જોઈશું. ઓકે, ચલો. સો ઇન પ્રેક્ટિકલ લાઈફ ધ સ્મોલ કરન્ટ્સ લાઇક મિલી એમ્પિયર એન્ડ માઇક્રો એમ્પિયર યુનિટ્સ આર યુઝ્ડ. ઓકે, ધાત્વિક વાહકોમાં વિદ્યુત વહન ઋણ વિદ્યુતભારની ગતિને લીધે થાય છે, આ વસ્તુ મેં તમને સમજાવી.
કઈ રીતે ઇલેક્ટ્રોન વહન થતું તમે જોઈ લઈએ આપણે. ધાત્વિક વાહકોમાં વિદ્યુત વહન ઋણ વિદ્યુત ભારની ઇલેક્ટ્રોનની ગતિને કારણે થાય છે. મીન્સ ઇન મેટાલિક કન્ડક્ટર્સ ધ કરંટ ઇઝ ડ્યુ ટુ ધ મોશન ઓફ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન. મતલબ કે આપણું કોપર એલ્યુમિનિયમ એવું તમે લો તો એના અંદર રિમેમ્બર લાઈક કોપર એલ્યુમિનિયમ એ બધું જે છે એના અંદર ઇલેક્ટ્રોનના મોશનને કારણે જે છે એ ઇલેક્ટ્રિસિટી કરંટ છે પ્રોડ્યુસ થાય ઇલેક્ટ્રોનની ગતિને કારણે. ઓકે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો ઇલેક્ટ્રોલાઇટ્સમાં ધન અને ઋણ આયનોની પરસ્પર વિરુદ્ધ દિશામાંની ગતિને લીધે વિદ્યુત વહન થાય છે. એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ લાઈક NaCl જે છે એને આપણે ડાયલ્યુટ કર્યું હોય વોટરમાં, સચ કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ, એની અંદર જે કરંટ છે એ કરંટ ઇઝ ડ્યુ ટુ ધ મોશન ઓફ બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ મૂવિંગ ઇન ઓપોઝાઇટ ડિરેક્શન્સ. ઓકે, યુ નો દેટ. જ્યારે સેમી કન્ડક્ટરમાં વિદ્યુત વહન આંશિક રીતે ઇલેક્ટ્રોન દ્વારા અને આંશિક રીતે હોલ દ્વારા થાય છે. ઓકે, આ જે છે સેમી કન્ડક્ટરની વાત, ઇલેક્ટ્રોન દ્વારા અને હોલ દ્વારા થાય છે. ઇન સેમી કન્ડક્ટર ધ કરંટ ઇઝ ડ્યુ ટુ પાર્શિયલી હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન. આ હોલ જે છે આપણે ભણવાનું બાકી છે સેમી કન્ડક્ટર ચેપ્ટરમાં. તો ઇન ડિફરન્ટ સિનારીઓ કરંટ ઇઝ ડ્યુ ટુ ડિફરન્ટ કેરિયર્સ લાઈક જે કન્ડક્ટર્સ કોપર એલ્યુમિનિયમ છે એના અંદર ઋણ વિદ્યુત ભારની ઇલેક્ટ્રોનિક ગતિને કારણે છે. ઇલેક્ટ્રોલાઇટ્સમાં ધન અને ઋણ આયનોની ધન પોઝિટિવ નેગેટિવ આયનોની જે ગતિને કારણે થાય છે. સેમી કન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન હોલને કારણે થાય છે. ઓકે, ચલો આ જે છે આપણે સમજી લીધું. અહીંયા બતાવેલું છે ધ ક્યુ ચાર્જ કેટલો પાસ થાય છે. તો અહીંયા જે છે ધીસ ઇઝ ધી ક્રોસ સેક્શનલ એરિયા પરપેન્ડિક્યુલર ટુ ધ ડિરેક્શન ઓફ કરંટ. ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ કરંટ. ઓકે, સો ધ ચાર્જ ફ્લોઈંગ થ્રુ ધીસ યુનિટ એરિયા શોઝ ધ કરંટ. આપણે અહીંયા એક બીજી વસ્તુ નોટ કરવાની છે, વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી કે સ્વયં ઉદ્ભવતો નથી કે નાશ પામતો નથી, એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. એટલે કે ધ ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ નેવર એક્યુમ્યુલેટેડ મીન્સ નેવર સ્ટોર્ડ એટ એની પોઈન્ટ ઇન ધ કન્ડક્ટર. ધ ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ નાઇધર ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોયડ એટ એની પોઈન્ટ ઇન ધ કન્ડક્ટર. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધીસ સિમ્યુલેશન. યુ સી દેટ અહીંયા આગળ આ સિમ્યુલેશન છે ને એમાં તમે ધ્યાનથી જોઈ લો કે અહીંયા આગળ નેગેટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન છે એ નીકળે છે. ઓકે, અને એ પાથમાં ફરીને રસ્તામાં અહીંયા કે સર્કિટમાં ફરીને પોઝિટિવમાં એન્ટર થાય છે. અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન છે કોઈ પણ પોઈન્ટ પાસે સ્ટોર ના થાય. મતલબ કે જ્યાં પણ તમે ક્રોસ સેક્શનલ એરિયા લો તો ત્યાં આગળ એ જે છે ઇલેક્ટ્રોન એ હંમેશા આગળ પાસ થાય. જેટલા આગળ નીકળે, માની લો કે ચલો આ પોઈન્ટ છે, અહીંયા આગળ જેટલા ઇલેક્ટ્રોન આગળ નીકળે છે એટલા ત્યાં આવે છે નવા. મીન્સ ચાર્જ જે છે એ ક્યારે સ્ટોર ના થાય. આ જે ભાગ છે તમારે યાદ રાખવાનો છે કે તમારો જે ચાર્જ હંમેશા જેટલો એન્ટર થાય એટલો આગળથી બહાર નીકળે નીકળે અને નીકળે છે. ક્યારે કોઈ પોઈન્ટ આગળ કોઈ સરફેસ કોઈ ક્રોસ સેક્શનલ એરિયા આગળ સ્ટોર ના થાય. ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ કન્ઝર્વેશન ઓફ ચાર્જ. આ વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે ધારીએ છીએ. ઓકે, કે કોઈ જગ્યાએ વિદ્યુતભાર સ્ટોર થશે નહીં. આ જે પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, આને હું અગાઉ ફરીથી યાદ કરાવીશ. ઓકે, ચલો હવે અહીંયા આગળ જે છે એ વિદ્યુત પ્રવાહ માટેનું ઇક્વેશન આપેલું છે. કેટલાક કિસ્સાઓમાં વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો હોય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ સ્થાયી વિદ્યુત પ્રવાહનું વહન સ્થાયી હોતું નથી. મતલબ કે ઇન સમ કેસીસ કરંટ વેરીઝ વિથ ધ ટાઈમ, મીન્સ ફ્લો ઓફ ધ ચાર્જ ઇઝ નોટ સ્ટેડી. ઇન ધીસ સર્ક્યુમટેન્સીસ એટલે કે આવા સંજોગોમાં લેટ ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુત ભારનું વહન ડેલ્ટા ટી સમયમાં થતું હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ મીન્સ એવરેજ કરંટ આ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ધીસ ઇઝ સિમ્પલ. આ જે છે 11th પહેલાં ચેપ્ટરમાં તમે એટલે કે કાઇનેમેટિક્સમાં તમે જોઈ ગયા હતા લાઈક એવરેજ વેલોસિટી એવરેજ સ્પીડ. સો એવરેજ કરંટ એટલે કે સરેરાશ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તત્કાલીન વિદ્યુત પ્રવાહ લેવો હોય
टी समय विद्युत प्रवाह लेके तत्कालीन विद्युत प्रवाह लेवा होय तो आई इज इक्वल टू लिमिट डेल्टा टू टेन्स टू जीरो समय बहुत नानो करी दो तो डी क्यू बाय डी टी थी जाए। ओके सो फॉर द इंस्टंटेनियस करंट आई इज इक्वल टू डी क्यू बाय डी टी डेल्टा क्यू बाय डेल्टा टी शोज बिगर डिफरेंस वाइल डी क्यू बाय डी टी शोज स्मॉलर डिफरेंस मीन्स डेल्टा क्यू बाय डेल्टा टी छे मोटो तफावत बतावे छे जारे डी क्यू बाय डी टी ए नानो तफावत बतावे छे। चलो फ्रेंड्स तो अहीं आगळ जे आपणे इक्वेशन्स जोया एमां आपणे जोई के आई इज इक्वल टू डी क्यू बाय डी टी। ओके एनो मीनिंग एवो थाय के क्यूनू समयनी सापेक्षे विकलन करो तो विद्युत प्रवाह मळे दैट मीन्स धी डेरिवेशन ऑफ चार्ज विथ रिस्पेक्ट टू टाइम गिव्स द करंट आ जे छे एने तमे रिवर्स करो। ओके तो क्यू इज इक्वल टू इंटीग्रेशन आई डी टी थी जाए। ओके मतलब टाइमनू जे सॉरी जे करंटनू छे एनू टाइम साथ इंटीग्रेशन करो तो चार्ज मळे आ तमारे याद राखवानू छे। फ्रेंड्स અહીંયા આગળ જે સમ છે એમાં યુઝ કરેલું છે આપણે આ સમ જોવાનું નથી કારણ કે આ આપણી બુકમાં નથી। ચલો તો અહીંયા આગળ જે મેં ભાગ બતાવ્યો એ ઇન્ટ્રોડક્શનનો પાર્ટ થયો કરંટ ઇલેક્ટ્રિસિટીને થયો હવે આગળ જે આપણે આ જે છે તમે ટેન્થમાં ભણી ગયેલા છો હવે અહીંયાથી આપણે આગળ ચાલુ કરીશું તો હું આજે તમને પીડીએફ સેન્ડ કરીને આટલો ભાગ તમે રીડ કરી દેજો। આ જે ઇલ્યુસ્ટ્રેશન છે એટલે કે ઉદાહરણ જે છે એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં દેટ્સ વાય આઈ વિલ નોટ ડિસ્કસ દેટ હિયર બાકીનો ભાગ આપણે ફરીથી જોઈશું।